નમસ્તે, હું ત્રિવેદી છાયા, સ્પેશિયલ એજ્યુકેટર, રાજકોટ. આજે હું આપની સમક્ષ રજૂ થઈ છું. તો આપણા દિવ્યાંગ બાળકોને આપણે ઘરે જ રહી અને બાળકને નવી નવી આઈટમ બનાવતા શીખવી શકીએ છીએ. કદાચ ક્યારેક કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો આપણે બાળકને પાણી આપવા કહીએ છીએ, અથવા તો ક્યારેક બાળકને સામાજિકકરણ માટે આપણે જો સોશિયલાઇઝેશન કર્યું હોય તો આપણે એને બાળક જાતે જ પાણી મહેમાન આવે તો આપે છે. એ જ પ્રમાણે આપણે એને કહીએ છીએ કે ઘરે મહેમાન આવ્યું હોય તો આપણે એને ચા છે, પાણી છે, લીંબુ શરબત છે, નાસ્તો છે, એ સર્વ કરવા માટે કહીએ છીએ. તો એ સર્વ કરવા માટે પહેલાં એને બનાવતા પણ શીખવું જરૂરી છે કે મહેમાનને આપણે આવે છે તો એને શરબત પાવવું છે, તો શરબત પીવડાવવા માટે આપણે શું શું વસ્તુ જોઈએ છે, કઈ રીતે બનાવવું પડે છે. તો આપણે બાળકને એના માટે આપણે લીંબુ શરબત આજે બનાવતા શીખવશું. લીંબુ શરબત બનાવવા માટે સૌ પ્રથમ બાળકને બધી જ વસ્તુની ઓળખાણ કરાવશું. આ છે મીઠું, એને એક વખત ટેસ્ટ કરાવવાનું જેથી બાળકને ખબર પડે કે આ મીઠું છે. શું કામ? કારણ કે સેમ એજ પ્રમાણે છે દળેલી ખાંડ અથવા તો આખી ખાંડ. જો બાળક પાસે આખી ખાંડ હશે તો બાળક એને ઓળખી શકશે, પણ જો દળેલી ખાંડ હશે તો બાળકને ઓળખવામાં મુશ્કેલી પડશે, જેના કારણે આપણે એને મીઠું અને ખાંડ બંનેનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને એને કહેવાનું કે મીઠું ખારું હોય છે અને ખાંડ ગળી હોય છે, આ બંનેનું મિશ્રણ કરવાનું. ત્યારબાદ આ છે લીંબુ, એને લીંબુની ઓળખ આપવાની કે આ આખું લીંબુ છે, આ રીતનું હોય છે, અને એને આપણે લીંબુ શરબતમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્યારબાદ સંચય, સ્વાદ અનુસાર બાળકને આપણે નાખતા શીખવશું. તો લીંબુમાં ઉપયોગી થતી વસ્તુની જાણકારી સૌપ્રથમ બાળકને આપશું. ત્યારબાદ આપણે બાળકને કહેશું કે આપણે એક ગ્લાસ પાણી લેવું છે, એક જણાનું શરબત બનાવડાવવાનું છે, તો આપણે તેને એટલા પ્રમાણમાં માત્રાનું પાણી અંદર એડ કરવાનું કહેશું. એક ગ્લાસ, બે ગ્લાસ, જેટલા મહેમાન હોય એ પ્રમાણે આપણે તેને પાણી એડ કરવાનું કહેશું. ત્યારબાદ પાણીની અંદર એને કહેશું કે તું ખાંડ ઉમેર, જે ગળી હોય છે એને વારંવાર વસ્તુનું રિપીટેશન આપવાનું જેથી બાળક તેની ઓળખાણ કરી શકે. એક ગ્લાસમાં તમે મિનિમમ 2 થી 2.5 ચમચી ખાંડ નાખો તો એનું માપ છે કે શરબત વધારે ગળ્યું પણ નહીં અને વધારે મોડું પણ નહીં, એ પ્રમાણે બને છે. એટલે એને 2.5 ચમચી અથવા તો 3 ચમચી ખાંડ નાખવાનું કહેવાનું. ત્યારબાદ આપણે એને હલાવશું, એને કહેશું કે આ ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી તું એને ચલાવ, અને ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે બાળકને કહેશું કે તું સ્વાદ મુજબ તેની અંદર મીઠું ના, તો થોડું અમથું એટલું મીઠું આપણે એને સ્વાદ પ્રમાણે ખાંડમાં નાખવાનું કહેશું. એટલે ખાંડમાં લીંબુ શરબતના ખાંડના પ્રમાણમાં મીઠું અંદર ભળી જાય ત્યારબાદ આપણે એની અંદર બાળકને સંચળ નાખવા માટે કહેશું. મીઠું નાખ્યું હોવાથી સંચળ થોડા જ પ્રમાણમાં નાખવું જરૂરી છે, ઝાઝું નહીં, જેથી કરીને શરબત ખારું પણ ન બને અને ખાટું પણ ન બને. એના માટે થોડા પ્રમાણમાં આપણે તેને સંચળ નાખવાનું કહેશું અને ફરી તેને હલાવવા માટે કહેશું. જ્યારે પૂરી ખાંડ અંદર ઓગળી જાય ત્યારબાદ આપણે બાળકને ખાંડની અંદર લીંબુ નીચવવાનું કહેશું. લીંબુ નીચવાઈ જાય એટલે પાણીમાં તેને મિક્સ કરી, સંપૂર્ણપણે મિક્સ કરવું હોય એ પ્રમાણે એને મિક્સ કરવા કહેશું. લીંબુ શરબત માટે આપણે બાળકને વારંવાર ખાંડ અને મીઠાની આપણે ઓળખ આપશું જેથી કરી અને બાળક ખાંડ અને મીઠા બંનેમાં તફાવત સમજી શકે, નહીંતર
લીંબુ પાણીમાં બાળક ખાંડ અને મીઠું બંનેને સેમ સમજી અને કાં તો વધારે ખાંડ નાખી દેશે અને કાં તો વધારે મીઠું નાખશે, એટલે ખાસ કરી અને આપણે બાળકને ખાંડ અને મીઠું બંનેની સ્પેસિફાઈ ઓળખ કરાવશું અને ખાસ કરીને આપણા મેન્ટલી રિટેરિડ ચાઇલ્ડને આપણે પહેલાં એ જ કહેવાનું કે મીઠું હોય તો એને જરીક આપણે ટેસ્ટ કરી અને જ કહેવાનું કે તું અંદર નાખજે, એટલે બાળકને કહેવાનું એક અલગથી ચમચીમાં થોડું મીઠું લઈ અને તું ટેસ્ટ કરી જોજે, એમ મીઠું હોય તો અંદર એના પ્રમાણ મુજબ જ એડ કરવાનું. અને આ રીતે આપણે સરસ મજાનું આ લીંબુ શરબત બની ગયું છે. અને ત્યારબાદ એને ગાળી અને આપણે આપણા આવેલા મહેમાનોને સર્વ કરવા માટે એક ટ્રેમાં તૈયાર કરી અને આપશું. બાળકને આપણે ગ્લાસમાં ગાળવા માટે નહીં આપીએ, આપણે એને ગાળીને શીખવશું. કારણ કે આપણું બાળકનું આઈ હેન્ડ કોઓર્ડિનેશન ન હોવાથી તે ગ્લાસમાં સીધી રીતે કદાચ ન પણ ભરી શકે, બનાવી શકે પરંતુ તે ભરી ન પણ શકે. પણ આપણે તેને સાથે રાખી અને ગાળી અને ગ્લાસમાં ભરી અને બાળકને સોશિયલાઇઝેશન માટે બાળકની આવેલા મહેમાનની સમક્ષ રજૂ કરી અને એના હાથે જ અપાવવું, જેથી બાળકને ખુદને પણ એક સરસ મજાનો લીંબુ શરબત કરી અને પીવડાવવાનો આનંદ માણી શકે.